ઓકે, એવી જ રીતે આપણે દરેક વર્ષની ગણતરી કરવાની છે. 2016માં બી ચાલુ વર્ષ 60, અગાઉનું અચલ આધારની રીતે છે એટલે આધાર વર્ષ જે પહેલું હતું તે જ રહેવાનું સેમ. કોઈ પણ દિવસે અચલ આધારની રીતની અંદર આધાર વર્ષ બદલાશે નહીં. એટલે 50 × 100 = 120, 2017માં 75ના છેદમાં 50 × 100 = 150, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત × 100 = 180. બરાબર આવી રીતે બધા જ વર્ષોની ગણતરી કરી છે. સિમ્પલ દાખલો છે, સૂત્રના હિસાબે રકમ મૂકીને ગણતરી કરવાની છે. હવે તમારે સ્વાધ્યાય સ્વપ્રયત્ને જો લખ્યું છે કે સ્વાધ્યાય 1 વિભાગ ડીનો દાખલા નંબર 8 જાતે કરવાનો રહેશે. ઓકે, સ્વાધ્યાય 1માં વિભાગ ડી દાખલા નંબર 8 તમારે જાતે કરવાનું છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. બીજી રીત છે તમારી પરંપરિત આધારની રીતે સૂચકાંક. શું છે? પરંપરિત આધારની રીતે સૂચકાંક. જે વસ્તુની કિંમતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું હોય તેને પરંપરિત આધારની રીત કહેવાય છે. બરાબર, જો અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે. ઓકે, ધ્યાનમાં રાખવાના આવી અમુક બાબત જેનાથી તમે સૂત્ર સરળતાથી સમજી શકો. ઓકે, હવે આપણે એનું સૂત્ર જોઈએ. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત × 100. પરંપરિત આધારે સૂચકાંકનું સૂત્ર શું છે? ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત × 100. ઓકે, જો અહીંયા આધાર અચલ આધારની રીત આપણે જોઈએ એમાં અહીંયા આધાર વર્ષની ચલ કિંમત હતી, જ્યારે પરંપરિત આધારની રીતમાં શું આપેલું છે? અગાઉના વર્ષની ચલ કિંમત. એટલે કે આપણે દર જ્યારે પણ ચાલુ વર્ષની કિંમત લઈશું તો એના અગાઉના વર્ષની આપણે છેદમાં લેવાની છે. ગણતરીમાં જોઈએ આપણે તો એક્ઝામ્પલ છે તમારું પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો. સવાલ, વર્ષ આપ્યા છે, ભાવ સેમ એઝ 2010, 2011, 12, 13, 14, 15, ભાવ 20, 30, 45, 90, 135, 270. ગણતરી સ્ટાર્ટ થાય છે. વર્ષ લખી કાઢો ઊભી કોલમમાં, ભાવ લખી કાઢો ઊભી કોલમમાં. હવે સૂત્ર લખવાનું, પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત × 100. ઓકે, હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ. તો ચાલુ વર્ષની ચલ કિંમત છે 20, છેદમાં શું છે? અગાઉના વર્ષની ચલ કિંમત. અહીંયા 2010ના અગાઉનો કોઈ વર્ષ આપેલો છે? નથી આપ્યો. અગાઉનો વર્ષ એટલે કે પાછલું વર્ષ. ઓકે, પાછલા કોઈ વર્ષ આપ્યા છે? નથી આપ્યા. એટલે આપણે 20ના 20 લઈ લીધા × 100, એટલે તમારું સૂચકાંક મળશે 100. બરાબર, હવે જો 2011માં 30 ભાવ છે તો ચાલુ વર્ષની ચલ કિંમત, તો ચાલુ વર્ષની ચલ કિંમત છે 30, છેદમાં શું લેવાનું છે? અગાઉના વર્ષની ચલ કિંમત. તો અગાઉના વર્ષ 2011ના અગાઉનું વર્ષ કયું છે? 2010. એની ચલ કિંમત કેટલી છે? 20, તો × 100 એટલે 150. ઓકે, ચાલુ વર્ષની ચલ કિંમત છે 45, અગાઉના વર્ષની ચલ કિંમત છે 30 × 100 150. 90 45 × 100 = 200. ઓકે, આવી રીતે અગાઉના વર્ષની ચલ કિંમત લઈને તમારે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનું છે. હવે જો તમારે આજ રીતની સ્વપ્રયત્ને ગણતરી કરવાની છે. ઉદાહરણ 4 પાઠ્યપુસ્તકની અંદર તમને આપ્યું છે, પેજ નંબર 10 ઉપર, સ્વાધ્યાય 1 વિભાગ ડી દાખલા નંબર 11 પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 51. બરાબર, બંને દાખલાની તમારે સ્વપ્રયત્ને પ્રેક્ટિસ કરવાની છે, હોમવર્કમાં છે, ધ્યાન રાખજો. બરાબર, આગળ. ઓકે, ત્રીજી રીત છે તમારી સરેરાશના આધારે સૂચકાંક. તો સૂત્ર છે તમારું સરેરાશના આધારે સૂચક આંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં સરેરાશ ચલ કિંમત × 100. ઉપર તો બધામાં ચાલુ વર્ષની ચલ કિંમત આવે છે. જોઈ લેવું તમારા સૂત્ર, અચળ આધારે હોય, પરંપરિત આધારે હોય કે સરેરાશ આધારે હોય, ત્રણેયમાં ઉપર શું આવે છે? ચાલુ વર્ષની ચલ કિંમત × 100 બી બધામાં જ છે, ખાલી છેદમાં શબ્દ તમારા બદલાય છે. અચલ આધારની રીતમાં છેદમાં આવશે આધાર વર્ષની ચલ કિંમત, પરંપરિત આધારની રીતમાં છેદમાં આવશે અગાઉના વર્ષની ચલ કિંમત, અને સરેરાશની અંદર આપણે શું જોવાના છે? સરેરાશ વર્ષની ચલ કિંમત. બરાબર, ઓકે, ફાઇન. હવે આપણે દાખલા તરફ આવીએ. તમારી છે રકમ વર્ષ 2009 અને 2010ના ભાવની સરેરાશના આધારે સૂચકાંક ગણો. 2009 અને 2010ના ભાવની સરેરાશના આધારે
સબ ધ્યાન રાખજો, 2009 અને 2010ના ભાવના સરેરાશને ધ્યાનમાં લેવાનું છે. તો તમને વર્ષ આપ્યા છે 2008, 2009, 2010, 2011, 2012, 2013. ઓકે, એના ભાવ આપ્યા છે 28, 28.50, 29.50, 30, 31 અને 32. તો ગણતરી પહેલાં તો કરવી પડે, સરેરાશ આપણે શોધવાની છે, કારણ કે સરેરાશના આધારે સૂચકાંકની ગણતરી કરવાની છે. તો સરેરાશ કયા કયા વર્ષને ધ્યાનમાં લઈને કરવાનું છે? 2009 અને 2010. તો કઈ નહીં કરવાનું, જો 2009નો ભાવ કેટલો છે? 28.50. તો 28.50 પ્લસ 2010નો ભાવ કેટલો છે? 29.50. 29.50 છેદમાં બે વર્ષોના સરેરાશને ધ્યાનમાં લીધું છે એટલે છેદમાં બે. જો ત્રણ વર્ષના સરેરાશને ધ્યાનમાં લેવા આવ્યું હોય તો છેદમાં ત્રણ. ચાર વર્ષની સરેરાશ કીધી હોય તો છેદમાં ચાર. ઓકે, આવી રીતે ગણતરી કરીને સરેરાશની રકમ શોધી કાઢવાની. હવે આપણે ગણતરીમાં આવી જઈએ તો વર્ષ લખી કર્યું ઊભી કોલમમાં, ભાવ પણ લખી કાઢ્યા ઊભી કોલમમાં, જેમ આપણે આગળની બે રીતોમાં કર્યું. ઓકે, સૂત્ર લખી કાઢો, તમારું જે સૂત્ર હોય તે લખી કાઢ્યું તમે, બરાબર. ઓકે, હવે ગણતરી સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલાં ઉપર તો ચાલુ વર્ષની ચલ કિંમત બધી નોર્મલ જ રહેવાની, બધા જ દાખલામાં 28 તો 28, છેદમાં સરેરાશ ચલ કિંમત, તો સરેરાશ કેટલી આવી છે? 29, તો છેદમાં 29 × 100 બરાબર 96.55. 28.50 ચાલુ વર્ષની ચલ કિંમત, છેદમાં સરેરાશ કિંમત, બધામાં હવે સેમ જ રહેવાની 29. સરેરાશના આધારે હોય, અચલ આધારે હોય, છેદવાળી કિંમત સેમ જ રહેશે, ખાલી પરંપરિત આધારની રીતમાં છેદની કિંમત બદલાશે. ઓકે, ઉપર તો ચાલુ વર્ષની કિંમત જ તમારે બધામાં લેવાની છે. જે વર્ષની ગણતરી કરો તે વર્ષ ચાલુ વર્ષ ગણાય. ઓકે, આપણે જે વર્ષમાં આવીએ તે વર્ષ આપણા માટે કયું વર્ષ ગણાય? ચાલુ વર્ષ. ઓકે, હવે આ દાખલાને તમારે હોમવર્કમાં પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ 5 પાઠ્યપુસ્તક પેજ નંબર 11 ઉપર આપ્યું છે. ઓકે,